આગામી પંદરમી મેથી મુસ્લિમ સમાજ માટે સૌથી પવિત્ર માસ મનાતો રમઝાન માસ શરૂ થવા જઈ રહ્યો છે જેને ભાગરૂપે શહેરના વિસ્તારના સર્કલ પાસે એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું મુસ્લિમ સમાજ માટે દરેક મહિના આમ તો ઇબાદત માટીના જ ગણાય છે પરંતુ રમઝાન માસ માટે કહેવાય છે કે મુસ્લિમો તેને ખૂબ જ પવિત્ર માને છે અને તેથી જ તેના આગમન પહેલા તેની પૂર્વ તૈયારી કરવાનું શરૂ કરી દેતા હોય છે આ વર્ષે મે મહિનાની પંદરમી તારીખથી રમઝાન માસ શરૂ થવાનો છે જેના ભાગરૂપે મુસ્લિમ મહિલાઓએ જ ખરીદી શરૂ કરી દીધી છે અને આ માટે તેઓ શહેરના અનેક મોલ દુકાનોની મુલાકાત લઈ રહ્યા છે જો વાત કરવામાં આવે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા વિશાળ સર્કલ પાસે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં દરેક ઘર વખરી વસ્તુઓ એક જ પ્લેટફોર્મ પર મળી રહેશે જેની મુલાકાત લેવા માટે મુસ્લિમ મહિલાઓ સહિત અનેક લોકો જઈ રહ્યા છે એનો ઉદ્દેશ્ય એ છે કે બધાને એક જ જગ્યાથી બધી વસ્તુ મળી જાય અને જે મુસ્લિમ લેડીઝ છે એમને એક પ્લેટફોર્મ મળે જે ઘરેથી કામ કરે છે એ અહીંયા આવીને એમને એક પ્લેટફોર્મ મળે છે હમણાં હંડ્રેડ સ્ટોલ છે અને રાજકોટથી નડિયાદથી આણંદથી બધી જગ્યાએથી લોકો આવ્યા છે હમણાં ત્રણ દિવસનું છે અને સ્ટોલ વધારે થઈ ગયા તો શનિ રવિ બીજી વાર રાખ્યું છે લોકો બહુ ખુશ થઈ ગયા છે કારણ કે એમની એક જ જગ્યાએથી બધી ખરીદી થઈ જાય છે ના એમ तेजी જોવા મળી છે અને રમઝાન ની પણ સારી ખરીદી થઈ છે રમઝાન ની પણ બધી પ્રોડક્ટ છે અહીંયા एक्चुअली જો ભી ફીમેલ્સ ઘર સે કામ કરતી હે બેઝિકલી ઉનકો એક પ્લેટફોર્મ દિયા ગયા હે સો ધેટ দে કેન સેલ ધ પ્રોડક્ટસ डायरेक्टली ટુ ધ કસ્ટમર્સ વિથ एक्चुअली ઓલવેઝ વરાખવાલા ઇઝ વેરી ગુડ બેઝિકલી જુવાપુરા કી પબ્લિક કાફી ગુડ બાયર્સ સારી ખરીદી કરતે હે ઓર અચ્છા રિસ્પોન્સ ઇઝ ગુડ ના ઇઝ जस्ट મીડિયોકર લાસ્ટ યર બહોત અચ્છા થા This year it's mediocre come